લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા. ભાજપની જે આશા હતી એના પર પાણી ફરી ગયું. સી આર પાટીલે જે 5 લાખની લીડની વાત કરી હતી એ પણ ઘણી બધી બેઠકો પર શક્ય જ ન બન્યું. ત્યારે હવે વાતો એવી મળી રહી છે કે સી આર પાટીલને બદલી અને હવે નવા અધ્યક્ષ બનાવવાના છે. નમસ્કાર, આપની સાથે હું શુભાર રાઠોડ. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે ગુજરાતના ભાજપના સંગઠનમાં બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આના આગળના મહિને એટલે જુલાઈ મહિનામાં શરૂઆતમાં જ રાષ્ટ્રીય સંગઠનના બદલાવ આવશે એવી વાત થઈ રહી છે. એવી વાત પણ થઈ રહી છે કે એકાદ મહિનામાં નવા માળખાથી આખું સંગઠન બનાવવામાં આવે. સી આર પાટીલના સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે કોઈ ઓબીસી ચહેરાને ઉતારવામાં આવે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે, એટલે એવા વાવડ છે કે ઘણા બધા મોટા બદલાવ પણ આવી શકે છે. અમિત શાહ સાથે બેઠક કરશે ત્યાં અને તેની સાથે જ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ ત્યાં હાજર રહેવાના છે. ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકર પણ ત્યાં હાજર હશે, ત્યાં બેઠકમાં જોડાવાના છે. ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયર જે નેતાઓ છે ચૂંટણી પરિણામને લઈને કચવાટ ઊભી થઈ છે એવી પણ એમને વાત કરી છે. સાથે જ મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાક આંશિક ફેરફાર આવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટા ચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા જે કોંગ્રેસ ગોત્રથી આવે છે એ લોકોને પણ ત્યાં સ્થાન મળી શકે છે મંત્રીમંડળમાં, તે સંભાવનાઓ છે. કારણ કે ભાજપના ગઢમાં હવે ગાબડું પડ્યું છે એટલે સંગઠનમાં ફેરફાર કરવા એ આવશ્યક બન્યું છે. અને મોટા કોઈ ફેરફાર થાય તો પણ કંઈ નવાઈ નહીં માનવાની. જ્યારે પરિણામ આવ્યું ત્યારબાદ સી આર પાટીલે પોતાની સ્પીચ આપી. જ્યારે વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ એના પરિણામ આવ્યા ત્યારે પણ 182 સીટ ન આવી એનો સી આર પાટીલને દુઃખ હતું. અને આ વખતે 26માંથી 26 બેઠક ન આવી એનો સી આર પાટીલને દુઃખ હતું. ત્યારે તેમને દુઃખ વ્યક્ત કરતા શું કહ્યું હતું તે સાંભળો. નમસ્કાર. આજ અમારી ઉપસ્થિત હતા મુખ્યમંત્રી શ્રી મનોહરભાઈ પટેલજી, અમારા મંડળી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, સભી પદાધિકારી મંત્રીશ્રી. ગુજરાત ઇલેક્શન, લોકસભા ઇલેક્શન, ગુજરાત ઇલેક્શન જો પ્રક્રિયા શરૂ હોય ચાલશે, વોટિંગ હોય હારે બાકી 26 સીટ લાખો જીતે
जो लास्ट में जितने परसेंट के वोट आए मेरे को उतने ही वोट हमने भी इस बार में मिले हैं, मगर कहीं ना कहीं कोई कमी हमारे नहीं दर्ज हुई। हाँ, उसको ढूंढे हम लोगों से माफी मांगे और उसमें सुधार भी करें। हमारे सरकार के मुखिया है, मुख्यमंत्री भी हमारे, तो अगर सरकार की गलती होगी तो वो भी देखेंगे, सदन की कोई गलती होगी तो हम भी उसके ऊपर गौर करेंगे और जरूर उसके ऊपर हम काम करेंगे कि हमारे सामने अगर किसी को कोई कंप्लेन हो तो दूर करेंगे, जरूर चर्चा करेंगे। ये जो उन्नत प्रक्रिया है पूरे गुजरात में तो सिस्टम में पहले से शांतिपूर्ण तरह से होती है, इस बार फिर से यहाँ पर शांतिपूर्ण रूप से होती है, ये भी अपने आप में बहुत बड़ी बात होती है। हमने जीत के बाद ही कोई भी उसके लिए कोई रैली नहीं निकालना, कोई मिठाई नहीं बांटना, कोई ढोल नगाड़ा नहीं बजाएंगे, ऐसा एक संकल्प किया है जो कि राजकोट में हड्डी काम पे है, जो दुखद घटना होगी उसके लोगों के रूप में हम भी शामिल है। इसके लिए हम कोई कार्यक्रम नहीं करेंगे, कहा हमने कोई कार्यक्रम नहीं किया है, नाम करने वाले हैं हम रातों के जो भी स्टेशन हुआ था उसके अंदर जो भी फैमिली है उनके साथ हमारा ग्रुप उनके साथ सवारी है। एक मैं आपके माध्यम से कहना चाहेंगे और आपके माध्यम से फिर से गुजरात के सभी मतदाता भाई बहनों को, कार्यकर्ताओं को, सभी लोगों ने बहन के उत्सव को आपके माध्यम से आभार व्यक्त करना चाहेंगे। अत्यारे आ वीडियो पर बस आटलू, जो तमे अमने यूट्यूब पर जो रहा हो तो सब्सक्राइब करो, फेसबुक पर जो रहा हो तो फॉलो करो, अमरा वीडियो ने लाइक और शेयर करो।